નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર સ્થિત અનુવાદ કંપનીએ મેડ મિનિંગ્સ અને ટેક મિનિંગ્સ એપ્લિકેશનનો એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેડ મિનિંગ્સ અને ટેક મિનિંગ્સ એપ્સે એલોપેથી, હોમિયોપેથી, સાયન્સ, ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર એકમાત્ર અંગ્રેજીથી ગુજરાતી ડિક્શનરી એપ્લિકેશન હોવાનો એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમિત શાહ અને કેદાર દેસાઈની આગેવાની હેઠળની અનુવાદ કંપની દ્વારા આ એપ્સની કલ્પના અને રચના કરવામાં આવી છે. આ વિશિષ્ટતા સાથે એડેઝાઇન્સ એક પ્રખ્યાત ટ્રાન્સલેશન અને કન્ટેન્ટ ક્રિએશન ફર્મ મલ્ટી એકેડેમિક એપ્લિકેશન શરૂ કરનારી પ્રથમ ભારતીય અનુવાદ કંપની બની છે. એડેઝાઇન્સના સંસ્થાપક અમિત શાહ અને કેદાર દેસાઈએ લગભગ 30,000 એન્જિનિયરિંગ એન્ટ્રીઝની સાથે અંગ્રેજીથી અંગ્રેજી તથા અંગ્રેજીથી ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગ શબ્દકોશ ટેક મિનિંગ્સ એન્જિનિયરિંગ મેડ ઇઝી વિકસાવવા માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ એપ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના તમામ 12 મુખ્ય વિષયો જેવા કે સિવિલ, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, એન્વાયરમેન્ટલ સાયન્સ, ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન્સ, મેથેમેટિક્સ 1, મેથેમેટિક્સ 2, મિકેનિકલ, ફિઝિક્સ અને વર્કશોપ ટેકનોલોજીને આવરી લે છે. એન્જિનિયરિંગના તમામ ઉપયોગી શબ્દોનું સંબંધિત એન્જિનિયરિંગ વિષયના નિષ્ણાંતો અને પ્રાધ્યાપકો દ્વારા સાવચેતીપૂર્વક સંપાદન કરવામાં આવ્યું. ટેક મિનિંગ્સ દ્વારા એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો તો કંપનીએ અગાઉ ડોક્ટર ચૈતન્ય એસ બુચ દ્વારા સંપાદિત મેડ મિનિંગ્સ કોમ્પ્રિહેન્સિવ મેડિકલ ડિક્શનરી આશરે 34,000 એન્ટ્રીઝ સાથેની એલોપેથી ડિક્શનરી એપ અને ડોક્ટર મિહિર પરીખ તથા ડોક્ટર હેમા પરીખ દ્વારા સંપાદિત સમગ્ર અભ્યાસક્રમને આવરી લેતી હોમિયોપેથિક મેડ ઇઝી હોમિયોપેથિક ડિક્શનરી એપ્લિકેશન લોન્ચ કરી હતી. આજે આજે એક પ્રોગ્રામ છે, વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ થયો છે, જેમાં 3 ટાઈપની ડિક્શનરી બેઝિકલી બનાવવામાં આવી છે અને ડિક્શનરીને હવે એપમાં કન્વર્ટ કરવામાં આવી છે. સો વન ઓફ ધેમ ઇઝ મેડ મિનિંગ્સ, જેમાં એલોપેથીના જે બધા જ સ્ટુડન્ટ્સને કામ લાગતા વર્ડ્સ હોય છે એમાં ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. એવી રીતે હોમિયો મેડ ઇઝી, હોમિયોપેથીને લગતા જે ઓર્ગેનોન રેપેટરીના જે વર્ડ્સ હોય છે એને ગુજરાતીમાં અને બીજી લેંગ્વેજીસમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. અને ટેક મિનિંગ્સ, જેમાં એન્જિનિયરિંગના જે વિભિન્ન વિષયો હોય છે, જે સબ્જેક્ટ્સ હોય છે એમાં ઇંગ્લિશમાંથી લોકલ વર્નાક્યુલર લેંગ્વેજ ગુજરાતીમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. આ જે એપ છે અને જે ડિક્શનરી છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ થશે, સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી ભણીને કોલેજમાં પ્રવેશ લેતા હોય છે એ લોકોને ઇંગ્લિશના જે વર્ડ્સ છે એને સમજવામાં ઘણી તકલીફો પડતી હોય છે, સ્પેશિયલી પહેલા વર્ષમાં અને બીજા વર્ષમાં. ત્યારે જ્યારે એમને કન્સેપ્ટ સમજવાના હોય, ઇંગ્લિશમાંથી એમની ભાષામાં કન્વર્ટ કરીને એમને જે કન્સેપ્ટ છે એને અન્ડરસ્ટેન્ડ કરવામાં આ ડિક્શનરી ખૂબ જ યુઝફુલ થશે. અને અમે અમારી યુનિવર્સિટીમાં આ એપ પ્રમોટ કરીશું, છોકરાઓને ડાઉનલોડ કરે અને યુઝ કરે અને કોન્સેપ્ટ સારી રીતે સમજી શકે, પૂરેપૂરો સપોર્ટ આપીશું. અત્યારે કેટલી લેંગ્વેજમાં કરવામાં આવશે? કેટલી લેંગ્વેજમાં એને પ્રસ્તુત? આઈ થિંક અત્યારે ગુજરાત માટે ખાસ ગુજરાતીમાં કરવા આવી છે અને આઈ થિંક મલ્ટીલિંગ્યુઅલ કન્વર્ઝન્સ છે. દે આર પ્લાનિંગ ઇન હિન્દી ઓલ્સો, મરાઠીમાં પણ પ્લાન કર્યું છે, બટ ગુજરાત માટે અત્યારે ખૂબ જ અગત્યનું છે કે ગુજરાતી લેંગ્વેજમાં. બેઝિકલી અમે મેડ મિનિંગ્સ નામની એપ્લિકેશન છે એમાં હોમિયોપેથી અને એલોપેથી બંને આવરી લેવામાં આવી છે અને જે ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી જે ખાસ કરીને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ લોકોને ખૂબ અનુકૂળ રહે, બધી રીતે સમજ પડે, ભાષાકીય રીતે બહુ જ સરસ રીતે અમે પહેલાં ટ્રાન્સલેટ કરી છે અને પછીથી દરેકે દરેક એક એક એન્ટ્રી સબ્જેક્ટ મેટર એક્સપર્ટ એડિટ કરી છે ડૉક્ટર ચૈતન્ય બુચે, જે એલોપેથીના ડૉક્ટર છે, અને હોમિયોપેથીનું જે છે ડૉક્ટર મિહિર પરીખ અને ડૉક્ટર હેમા પરીખે એડિટ કરી છે. આ મેડ મિનિંગ્સની વાત થઈ અને ટેક મિનિંગ્સ એટલે એન્જિનિયરિંગ ડિક્શનરી છે, એપ છે અને એ 12 સબ્જેક્ટ્સ જે જીટીયુ પ્રિસ્ક્રાઇબ સબ્જેક્ટ્સ છે એ લોકો એટલે જીટીયુ પ્રિસ્ક્રાઇબ સબ્જેક્ટ્સ છે એન્જિનિયરિંગના, એ 12 સબ્જેક્ટ્સ ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી અમે ટ્રાન્સલેટ કરી છે અને એને આ એપ છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મેડ મિનિંગ્સ અને ટેક મિનિંગ્સ આ બંને એપ ફ્રી ઓફ કોસ્ટ છે, એટલે બહુ ઇઝીલી બધા સ્ટુડન્ટ્સ ડાઉનલોડ કરી શકશે અને ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકશે. ઇંગ્લિશ ટુ ગુજરાતી તો કરી, પણ અમે દરેક ઇન્ડિયન ભાષામાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અમે કરવાના છીએ અને ફોરેન લેંગ્વેજીસમાં પણ આ કામ થવાનું છે. રાઈટ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મારું નામ છે કેદાર દેસાઈ. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન. આજે બરોડા ખાતે એ ડિઝાઇન્સ
જે કંપની છે, કોન્ટેન્ટ ક્રિએશન કંપની છે, જે રિનાઉન્ડ કંપની છે ઇન્ડિયાની, એમણે બે રેકોર્ડ કે એમણે જે બે એપ બનાવી છે એમાં જે એમની ટેક મિનિંગ્સ કરીને એક એન્જિનિયરિંગ એપ છે જે સૌથી વધારેમાં વધારે મોટી એક એમણે ડિક્શનરી એપ બનાવી છે. અને જોડે જોડે એ ડિઝાઇન્સ કંપની કે જેણે ત્રણ એપ મોટામાં મોટી જે ક્રિએટ કરી છે, અને આજે એમનો જે રેકોર્ડ છે, આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની ટીમ આવી હતી અને એમને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તો હું એ ડિઝાઇન્સની ટીમ અને એમના જેટલા ટ્રાન્સલેટરો, એડિટર અને રાઇટર્સ જે લોકો જોડાયા છે એમને હું ધન્યવાદ કહું છું. થેન્ક યુ. આ એપથી આમાં શું છે કે દરેક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, મેડિકલ સ્ટુડન્ટ્સ અને જે લોકો ગુજરાતી પ્લસ અલગ અલગ ભાષાઓની અંદર છે, તો એ દરેક લોકોને બહુ સરળ ભાષામાં એપ છે એટલે એ દરેક લોકોને આ કામ લાગશે. અત્યારે ગુજરાતી અને ગુજરાતી ટુ ગુજરાતી, ઇંગ્લિશ ગુજરાતી, બે લેંગ્વેજમાં એ લોકોએ અત્યારે બનાવી છે. આગળ બીજી લેંગ્વેજમાં એ લોકો ટ્રાય કરે છે કે કરશે. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા, જીનિયસ ફાઉન્ડેશન.